વડોદરા શહેરના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પ્રેરણાત્મક કાર્ય કરી મિશાલ કાયમ કરી છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નિર્મલ એપાર્ટમેન્ટ અને મયુર પાર્ક સહિત સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ અંધારું રહેતું હતું, જે અંગે નાગરિકોએ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા કાઉન્સિલર શ્રીરંગ આયરેને રજૂઆત કરી હતી। લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સદાય તત્પર રહેતા શ્રીરંગ આયરે લોકોની સમસ્યા અને તકલીફને દૂર કરવા સોસાયટીની આસપાસ નવીન LED લાઇટો નાખી આપી હતી, જેને પગલે સોસાયટીના લોકોમાં આનંદ છવાઈ ગયો હતો અને કાઉન્સિલરના પ્રયાસને વિશ્વ અભૂતપૂર્વ ગણાવી છે અને આભાર માન્યો હતો। ઉલ્લેખનીય છે કે લોકોની તકલીફો દૂર કરવા ખડેપગે રહે છે। મોરના ઈંડાને ચિતરવા ન હોય તેમ શ્રીરંગ આયરે બાપ કરતાં પણ સવાયા બનશે તેમ તેમના સેવા કાર્ય પરથી દેખાય છે। કલાકોમાં જ લોકોની તકલીફ દૂર કરવા માટે તત્પર સાચા નગરસેવકની પરિભાષાને ચરિતાર્થ કરી બતાવી હતી। સોસાયટીમાં લાઇટનું બરાબર હતું નહીં અને આપણે શ્રીરંગ સાહેબના ત્યાં જઈને અમે રજૂઆત કરી કે ભાઈ અમને લાઇટનો પ્રોબ્લેમ થાય છે, તો એમને વહેલી તકે આઈ અને લાઇટનું વ્યવસ્થા કરી આપી છે અત્યારે અને ફૂલ લાઇટ આવે એવું એમને કરી આપ્યું છે અમને, અને એક નવો થાંભલો પણ એમને કરી આપ્યો છે અહીંયા, જેથી કરીને આ જે ગલી છે એ ગલીમાં અંધારું પડતું હતું અને સાંજ પડે લેડીઝોને જવા આવવાની આ તે બધી તકલીફ પડતી હતી, તો હવે બહુ સારું કર્યું છે એમને અને આગળ આવું સારું કાર્ય કરતા રહેશે એવી અમારી આશા છે। નિર્મલ એપાર્ટમેન્ટમાં જે અહીંયાના રહીશો દ્વારા ઘણા સમયથી એક માંગ હતી કે અહીંયા અંધારું પડે છે અને મહિલાઓ તેમજ અહીંયા આવતા જતા લોકોને ખૂબ તકલીફ પડતી હતી, તેને ધ્યાનમાં રાખીને અહીંયાના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તે રજૂઆતને ધ્યાનમાં રાખીને આજના દિવસે અહીંયા એક અહીંયા સ્ટ્રીટ લાઇટ તેમજ અહીંયા સ્ટ્રીટ લાઇટ પોલ પણ નાખીને અહીંયા જે અંધારું હતું તેને દૂર કરીને હવે પ્રકાશ કર્યું છે। તેવી જ રીતના તમે જોઈ રહ્યા છો કે આજના દિવસે કે જે દિવસ છે અમારા માટે જે મહત્ત્વનો દિવસ છે, આ દિવસ અમે અમારા કારકિર્દીમાં ક્યારે પણ નહીં ભૂલી શકીએ, એટલે કે અમારા ઇલેક્શન કાળ દરમિયાનનો આ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે। આ એક વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે અમે જે વિસ્તારમાં કામો કર્યા છે એ આપણે જોયા જ છે। સદાય ભારતીય જનતા પાર્ટી વિકાસના કામોમાં માનતી આવી રહી છે અને એ જ વિકાસને ધ્યાનમાં રાખીને ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવા જ વિકાસના કામો થતા રહેશે। ક્યાંક પણ તમને મારી જરૂર હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો। ઇલેક્શન વોર્ડ નંબરમાં આવતા તમામ વિસ્તાર હોય, અચૂક કોઈ વિચાર્યા વગર કોઈ પણ કામ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો। કોરોના મહામારી જેવો કાળમાં પણ અમારા દ્વારા સેવાઓ આપવામાં આવી હતી અને તે જ સેવાઓ નિરંતર રીતે હાલના સમયમાં પણ ચાલુ છે અને કોઈ લાગે તો તમે અમારો સંપર્ક કરી શકે છે। ભારત માતા કી જય, વંદે માતરમ।